સાથે વાવેતર બોર્ડર લાઈનમાં કરવું જોઈએ એ ખેડૂત મિત્રોએ ન કરવાના હિસાબે આ એક મુખ્ય કારણ ઉભું થયું છે. ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન, ઈંડામાંથી નીકળતી ઈયળ, નાનું કાણું પાણી, ફૂલ, કળી અથવા નાના ચીંદવામાં દાખલ થાય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઈ જઈ ગુલાબના ફૂલ જેવા આકારમાં ફેરવાઈ જાય છે. સમય જતા જીંડવા પર ઈયળે પાડેલ કાણા જીંડવાનો વિકાસ થતા આપોઆપ પુરાઈ જાય છે. આ ઈયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી અને ફૂલ ખરી પડતા હોય છે. ઉપદ્રવિત ફૂલમાંથી ઈયળ સીધી જ નાના બંધાતા જીંડવામાં ઉતરે છે અને આવા નાજુક જીંડવા વિકાસ પામતા પહેલા જ ખરી પડે છે. ઈયળ જીંડવાની અંદર દાખલ થઈ રૂ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતા વધુ ઈયળ એક જ જીંડવામાં જોવા મળે છે. સામાન્ય રીતે ગુલાબી ઈયળ દ્વારા થતું નુકસાન નરી આંખે જોતા ખ્યાલ આવતો નથી. જો ખેતરમાં જીંડવા બેડોળ થઈ ગયેલા જણાય તો એવું કહી શકાય કે ખેતરમાં ગુલાબી ઈયળની હાજરી છે. આવા ઉપદ્રવિત જીંડવાના બીજની આજુબાજુનું રૂ પીળું પડી જાય છે. આ જીવાતના નુકસાનથી ઉત્પાદન પર તો માઠી અસર પડે જ છે, પરંતુ તેની સાથે ઋણની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્ફુરણ શક્તિ પર અઘરી અસર પડતી હોય છે. પરિણામે જીનિંગમાં પણ ઘટાડો જોવા મળે છે. બીટી કપાસમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ વધવાના સંભવિત કારણો. અત્યારે જે બીટી કપાસનું વાવેતર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે તેમાં છેલ્લા બે વર્ષથી એટલે કે 2014-15 અને 15-16માં ગુલાબી ઈયળનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળેલો છે. આ જીવાત ખૂબ જ અગત્યની છે અત્યારે અને લગભગ 80% જેટલું નુકસાન આપણે જુલાઈ ઓગસ્ટ મહિનામાં જોવા મળ્યું હતું અને અત્યારના અમારા સર્વે પ્રમાણે પણ લગભગ 30% જેટલું નુકસાન જીંડવાની